રોગચાળાના આ સમયમાં આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે. શું તમને ખ્યાલ છે, આપણા હાથમાં અસંખ્ય રોગકારક જીવાણુ રહેલા હોય છે અને એટલે જ આપણે રોગના પ્રકોપથી બચવા નિયમિત રીતે આપણા હાથ સાબુથી ધોવા જોઈએ. તો ચાલો જાણીએ કે આપણે આપણા હાથ ક્યારે ક્યારે અવશ્ય ધોવા જોઈએ. માટીમાં રમ્યા બાદ, શૌચક્રિયા અથવા સંડાસથી આવ્યા બાદ, વાસિંદુ કાર્ય પછી, રસોઈ બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા, જમતા પહેલા અવશ્ય આપણા હાથ સાબુથી ધોવા જોઈએ. ચાલો જાણીએ હાથ ધોવાની સાચી રીત. હાથને સાબુ વડે 20 સેકન્ડ ઘસીને વ્યવસ્થિત ધોવા જોઈએ. 1. હાથને સામે સામે ઘસવા. 2. હાથને બંને હથેળીથી ઘસવા. 3. હાથને ઉપરના ભાગેથી આંગળીઓ વડે ઘસવા. 4. હાથને આંગળીઓના ટેરવાને હથેળી પર ઘસવા. 5. હાથના અંગૂઠાઓને ઘસવા. 6. હાથની બધી જ આંગળીઓને સામે સામે સરખી રીતે ઘસવી. આવી રીતે હાથ ધોવાથી આપણે રોગચાળાને આપણા શરીરમાં પ્રવેશતા રોકી શકીએ છીએ અને એટલે જ કહેવાય છે આપણી તંદુરસ્તી આપણા હાથમાં છે.